हेलो विद्यार्थी मित्रों, आज धोरण पांच में आपणे यूनिट वन जोवानुं छे। वॉट इज इन धीस यूनिट, एनो मतलब थयो कि आ यूनिटनी अंदर शुं छे। एमां एक्टिविटी नंबर वन, जेमां आपणे आ काव्य छे, आ काव्य आपणे जोवानुं छे। काव्यनुं नाम छे अ रेप रेप रेप। रेप એટલે કે ટકોરો। આ તમારી પાસે એના શબ્દો છે, આપણે એને જોઈએ। હિયર્સ એટલે કે અહીંયા, રિધમ એટલે કે તાલ, રેપ એટલે કે ટકોરો। હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ રેપ। અહીંયા ટકોરા આપો એટલે કે તાલ સાથે ટકોરા કરો। વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ, ક્લેપ। એક બે ત્રણ ચાર પાંચ છ, તાળી પાડો। હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ બીટ। બીટ એટલે તાલ, રિધમ તો આપણે આગળ જોયું, રિધમ એટલે પણ તાલ। હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ બીટ। અહીંયા રિધમ એટલે કે તાલ સાથે તાલ મેળવો। કીપ ધ રિધમ ઇન યોર ફીટ, તમારા પગના લય જાળવો। ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન। ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રન। તાલ સાથે આપણે મજા માણો। સેવન સિક્સ ફાઇવ ફોર થ્રી ટુ વન, સેવન સિક્સ ફાઇવ ફોર થ્રી ટુ વન। ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રેપ। ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રેપ। લય સાથે ટકોરા પાડો। વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ, ક્લેપ। એક બે ત્રણ ચાર પાંચ છ, તાળી પાડો। ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ બીટ। ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ બીટ। તાલ સાથે તાલ મેળવો। હિયર્સ ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ, સ્ટ્રીટ એટલે શેરી, ગોઈંગ એટલે જવું, ડાઉન એટલે તરફ। હિયર્સ ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ, તાલ સાથે તમારી શેરીમાં જાઓ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે આ એક્ટિવિટી નંબર વન રેપ 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 આપણે જોઈ। હવે આપણે આ રિધમ એટલે કે આ કાવ્યને આપણે ફરી પાછું બોલું છું, ધ્યાનથી સાંભળજો અને પછી તમે એને બોલવાની પ્રેક્ટિસ કરજો અને પ્રયત્ન કરજો। હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ રેપ। વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ, ક્લેપ। હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ બીટ। હિયર્સ ધ રિધમ ઇન યોર ફીટ, ગો ફોર રિધમ, ગો ફોર ફન। સેવન સિક્સ ફાઇવ ફોર થ્રી ટુ વન, ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રેપ। વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ, ક્લેપ ક્લેપ। ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ બીટ। હિયર્સ ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ। તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી વનમાં આપણે આ કાવ્ય સાંભળ્યું, આ કાવ્ય સાંભળ્યું, હવે તમારે એને ગાવાની, તમારે પ્રેક્ટિસ કરવાની છે। હવે આપણે જોઈએ આગળ એક્ટિવિટી નંબર ટુ। એક્ટિવિટી નંબર ટુમાં તમને ચિત્રો આપ્યા છે। આ ચિત્રોમાં કયા કયા ચિત્રો છે? એમાં ફ્લાવર્સ છે, એપલ્સ છે, કાર છે, બસીસ છે, કેમલ્સ છે, રેબિટ્સ છે, ફ્રોગ્સ છે અને બનાના છે। એટલે કે એની અંદર ફૂલો છે, સફરજન છે, કાર છે, બસ છે, ઊંટ છે, સસલું છે, દેડકો છે, ફ્રોગ એટલે દેડકો, અને કેળું છે। આ બધા તમારે અંદર ચિત્રમાં જોવાના, જોઈને એને તમારે પેન્સિલ વડે નંબર આપીને દરેકની સંખ્યા ગણવાની છે અને સંખ્યા ગણીને
नीचे तमने एटले कि उपरना भाग में ज्यां गड़ी तमने फ्लावर्स बसीस एप्पल्स कार्स रेबिट्स फ्रॉक्स बनानास जे पण आप्या छे ए बधानी संख्या तमारे सामे लखवानी छे। तो चलो विद्यार्थी मित्रों आपणे गणतरी चालू करिए। तो सौथी पहेला आपणे फ्लावर्स जोईए। फ्लावर्स 1 2 3 4 5 जे सनफ्लावर्स छे तो फ्लावर्स नी संख्या छे 5। तो फ्लावर्स नी सामे तमारे लखवानुं 5। चलो हवे आपणे एप्पल्स नी गणतरी करिए। तो एप्पल्स में आपणे गणीए 1 2 3 4। तो एप्पल्स तमारा चित्र में 4 आपेला छे। कार्स नी गणतरी करिए। कार्स 1 2 3 4 5 तो कार तमारी 5 छे। आपणे बसीस नी गणतरी करिए। बसीस नी संख्या छे 1 2 एंड 3 मात्र 3। हवे आपणे कैमल्स नी गणतरी करिए। कैमल्स नी गणतरी में 1 2 3 4 5 कैमल्स पण 5 छे। रेबिट्स रेबिट्स नी गणतरी करिए। 1 2 3 4 5 6 रेबिट्स तमारा 6 छे। फ्रॉग नी गणतरी करिए एटले के देड़का। अने अत्यारे चौमासा में आपणने बहु देड़का जोवा मळे छे ने, तो अहीं देड़का जोईए। 1 2 3 4 5 6 7 8 9 9 તમારા ફ્રોક્સ છે। બનાનાસ કેળું બધાને ભાવે છે ને। 1 2 3 4 5 6 7 8 8 બનાનાસ છે। તો આવી રીતના ચિત્ર જોઈને આપણે એ ચિત્રમાં આપે જે આપણી એપલ્સ બનાનાસ કે આવી કોઈ પણ સંખ્યા હોય એના અનુસાર આપણે એ વાક્યો લખી શકીએ છીએ। અહીંયા તમને એક્ટિવિટી 2B ની અંદર આવા વાક્યો બનાવવાનું કીધું છે। તમને એક ઉદાહરણ પણ આપ્યું છે, તો આપણે ઉદાહરણ જોઈ લઈએ। ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર। હવે અહીંયા આપણે આગળ જે ફ્લાવર્સ જોયા હતા, એપલ્સ જોયા હતા, રેબિટ્સ બનાનાસ આ બધાના આપણે વાક્યો બનાવવાના છે। હું દરેકના વાક્યો બોલું છું, ધ્યાનથી સાંભળજો। ધેર આર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર। બીજું વાક્ય છે, ધેર આર 4 એપલ્સ ઇન ધ પિક્ચર્સ। ધેર આર 3 બસીસ ઇન ધ પિક્ચર। There are 5 camels in the picture. There are 6 rabbits in the picture. There are 9 frogs in the picture. There are 8 bananas in the pictures. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમારે આ એક્ટિવિટી નંબર 2B ના વાક્યો બનાવીને લખવાના છે। હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 2C। આ એક્ટિવિટી નંબર 2C ની અંદર આપણે આપણા વર્ગખંડમાં જોવા મળતી વસ્તુઓ એકઠી કરવાની છે। આપણને ખબર છે કે આપણા વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓ હોઈ શકે, જેમ કે કંપાસ બોક્સ, પેન્સિલ્સ, ઇરેઝર્સ ઇરેઝર્સ એટલે રબ્બર, પેન, ડસ્ટર, ગ્લાસ, બુક, રોલર, ચોક, પેપર, બોટલ, આ બધા જ આપણને અહીંયા આગળ જોવા મળે છે। હવે એવી જ રીતના જેવી રીતના આપણે એક્ટિવિટી 2B ની અંદર આપણે જે વાક્યો જોયા હતા એ વાક્યોના આધારે આપણે અહીંયા આગળ બીજા વાક્યો બનાવવાના છે। આ બીજા વાક્યોમાં આપણે એનો સામે શું પ્રતિભાવ આવે છે એ પણ આપણે જોવાનું છે, એટલે કે શબ્દનો ઉપયોગ કરવાનો અને ઉપયોગ કરીને આપણે એ વાક્યો બનાવવાના છે।
તમને અહીંયા આગળ અલગ અલગ વાક્યની પટ્ટીઓ આપી છે, એના ઉપરથી તમારે આ એક રમત રમવાની છે તમારા મિત્રો સાથે, તમારા પરિવારના સદસ્યો સાથે, જેની બી સાથે હોય એની સાથે રહીને તમારે આવી રીતના આ વાક્ય પટ્ટીઓ દ્વારા તમારે રમત રમવાની છે. અને આની ઉપર એ વાક્ય પટ્ટી ક્યાં મૂકવામાં આવે છે, ઉપર નીચે બાજુમાં આવા શબ્દનો પ્રયોગ કરવાનો છે. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, નિયર એટલે પાસે, અંડર એટલે નીચે. આવા શબ્દોનો ઉપયોગ કરીને આ વાક્યો તમારે બનાવવાના છે. ધારો કે અહીંયા આગળ હું એક વાક્ય તમને આપું છું, જે તમને ઉદાહરણ તરીકે અલગ અલગ ત્રણ વાક્યોની પટ્ટીઓ પણ આપી છે. જેમ કે ધ પેન ઇઝ ઇન ધ બોક્સ, તો એનો મતલબ થયો કે પેન બોક્સમાં છે. અહીંયા આગળ જે ઇન છે, ઇન એટલે અંદર અથવા માં. ધ કંપાસ બોક્સ ઇઝ ઓન ધ ટેબલ, ધ કંપાસ બોક્સ ઇઝ ઓન ધ ટેબલ. ઓન એટલે ઉપર, કંપાસ બોક્સ તો આપણે જાણીએ છીએ, ટેબલ પણ જાણીએ છીએ, તો આ વાક્યનું ગુજરાતી થાય કંપાસ બોક્સ ટેબલ ઉપર છે. ત્રીજું વાક્ય છે ધ પેન્સિલ ઇઝ નિયર ધ બોક્સ, નિયર એટલે કે પાસે, પેન્સિલ એટલે પેન્સિલ, બોક્સ એટલે બોક્સ, પેન્સિલ બોક્સની પાસે છે. આવી રીતના વાક્ય પટ્ટીઓ તમારે બનાવવાની. એમાં એક વિદ્યાર્થી વાક્ય પટ્ટી લઈ ટેબલની દિશાની વિરુદ્ધ દિશામાં ઊભો રહી વાક્ય બનાવે અને મોટેથી વાંચે, અથવા ટેબલ પાસે ઊભેલી વ્યક્તિ જે હોય તે વ્યક્તિ આ વાક્ય સાંભળી તે વસ્તુ પ્રમાણે એને ગોઠવશે. આમ એક પછી એક ગ્રુપનો વારો આવતો રહેશે અને પછી વાક્ય વાંચનાર વાક્યની ગોઠવણી યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરશે, અને છેલ્લે સારા એટલે કે ગુડ, રાઇટ, ઓકે, ફાઇન, ટ્રાય અગેન જેવા પ્રતિભાવો આપશે. આના આધારે તમારે વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના બનાવતા તમે શીખશો. ઇન, ઓન, નિયર, અંડર જેવા શબ્દોનો પ્રયોગ કરતા શીખશો અને એના આધારે આ તમે અંગ્રેજી શીખશો. આ તમારું એક એક્ટિવિટી બેઝ એટલે કે પ્રવૃત્તિમય આ તમારું જૂથ બનાવીને તમે અંગ્રેજી શીખો છો. હવે ધારો કે હું તમને અલગ અલગ વાક્યો આપી દઉં છું, આના સિવાયના જે તમે અંદર તમને ત્રણ આપ્યા છે એ ઉપરાંતના બીજા વાક્યો હું બોલીશ, તમે ધ્યાનથી સાંભળજો. ધારો કે ધ ગ્લાસ ઇઝ ઓન ધ ચેર, ગ્લાસ ખુરશી ઉપર છે. આપણે અહીંયા ઓનનો ઉપયોગ કર્યો છે, ઓન એટલે ઉપર. ધ લીફ ઇઝ અંડર ધ બેગ, લીફ એટલે પાંદડું, અંડર એટલે નીચે. ધ બેગ, પાંદડું બેગની નીચે છે. ધ રીબીન ઇઝ ઓન ધ ટેબલ, રીબીન ટેબલની ઉપર છે. ધ કાઇટ ઇઝ ઇન ધ બેગ, કાઇટ એટલે પતંગ, કાઇટ પતંગ બેગની અંદર છે. અહીંયા ઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ધ બેંગલ ઇઝ નિયર ધ બેગ, બેંગલ એટલે બંગડી, નિયર એટલે પાસે, બંગડી બેગની પાસે છે. ધ ઇયરિંગ ઇઝ અંડર ધ પેપર, ઇયરિંગ એટલે કે કાનમાં પહેરવાની બુટ્ટી, બુટ્ટી પેપરની નીચે છે. એવી જ રીતના આપણે બીજું વાક્ય જોઈએ, ધ ડસ્ટર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ, ડસ્ટર બ્લેકબોર્ડની પાસે છે. આવી જ રીતના વિદ્યાર્થી મિત્રો તમે ઇન, ઓન, નિયર
अंडर जीवा शब्दों प्रयोग करीने वाक्यनी पट्टी तमे बनाओ छो अने वाक्यनी पट्टी बनाईने तमे आराम थी आ तमारा रमत तमे विद्यार्थी मित्रों साथे रमी शको छो। तो विद्यार्थी मित्रों तमारे एक्टिविटी नंबर मां जे आपणे पोएम जोई एटले के काव्य जोयुं, ए उपरांत आपणे एक्टिविटी टू नी अंदर चित्र जोयुं, चित्रमां आपणे जोयुं अने एना उपरथी आपणे काउंट एटले के गणतरी करता शीख्या। तो आपणे आ गणतरी करीने एना उपरथी वाक्य पण शीख्या। तो विद्यार्थी मित्रों आजे आपणे अहींया आगळी यूनिट टू मा एक्टिविटी नंबर 1, 2, 2A, 2B, 2C आपणे जोयुं। बाकीनुं यूनिट आपणे आगळना तासमां जोईशुं। धन्यवाद।